રાજકોટ પોલીસ કમિશનરનું એક જાહેરનામું, જેમાં કલમ 37(3) મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તહેવારો પહેલા આતંકવાદી ગતિવિધિઓને ધ્યાને લઈને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રસ્તા પર 4 કરતા વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સભા કે સરઘસ પર પણ પ્રતિબંધ મુકાયો છે. તો રાજકોટમાં કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશનરે કલમ 37(3) મુજબ આ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં તહેવારો પહેલા આતંકવાદી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને આ જાહેરનામામાં કેટલાક નિયમો, કેટલાક શરતો મૂકવામાં આવી છે. આ શરતોનું જે ઉલ્લંઘન કરશે, આ નિયમોનું જે ઉલ્લંઘન કરશે, તે ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રસ્તા પર 4 કરતા વધુ લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ છે, અથવા તો સભા કે સરઘસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમયમર્યાદા અમુક નક્કી કરવામાં આવી છે. રાજકોટમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. એવી ઘટના ન બને આવે. રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. કલમ 37(3) મુજબનું આ જાહેરનામું, જેમાં કેટલાક મુદ્દાઓ ઉલ્લેખવામાં આવ્યા છે. રસ્તા પરથી 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. સભા કે સરઘસ કરવા પર પ્રતિબંધ છે. આગામી સમયમાં તહેવારોને ધ્યાનમાં રાખી અને આ જાહેરનામાનું પાલન કરવામાં આવે તેવી અપીલ પણ રાજ્ય પોલીસ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ પોલીસે આ જાહેરનામું બહાર પાડતા જ કેટલાક નિયમો, અને જો આ નિયમો, આ શરતોનો ભંગ કરવામાં આવશે તો એવા વ્યક્તિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા